સાધુ સંતો પાસેથી પણ ભાજપના નેતા લઈ રહ્યા છે કરોડો રૂપિયા. તનસુખગીરી બાપુના મૃત્યુ પછી ખુલ્યા અનેક રાજ. ભાજપ પાર્ટી પૂરી રીતે ફસાઈ. મિત્રો, ગીરના પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીર બાબા તનસુખગીરીના દેહ વિલયને પગલે મહંત પદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોમ્બ ફોડ્યો હતો. આ લેટર બોમ્બમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતો જાહેર કરતા પત્રની ખરી નકલ પત્રકારો સમક્ષ રજૂ કરાઈ હતી. આ પત્ર એવા મતલબનો છે કે હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂક થાય એ માટે જુદા જુદા 11 મહાનુભાવોને રૂપિયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના 2 કલેક્ટરો તેમજ ભવનાથના સંતોનો પણ સમાવેશ થાય છે. આ પત્રની સામે મહેશગીરીએ હરિગીરીને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે આ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કે ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઊભી કરી છે એનો જવાબ આપો. આ પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગીરીની સહી અને અખાડાનો ગોળ સિક્કો પણ છે. આ અંગે હરિગીરીની પ્રતિક્રિયા મેળવવા માટે વારંવાર પ્રયત્ન કરવા છતાં તેઓએ સંપર્ક વિહોણા રહેવાનું જ પસંદ કર્યું હતું. કોને કેટલા રૂપિયા આપ્યા એનો રકમ સાથે પત્રમાં ઉલ્લેખ છે. ભારતીય જનતા પાર્ટીને 5 કરોડ, કલેક્ટર અલોકકુમાર પાંડેને 50 લાખ, કલેક્ટર રાહુલ ગુપ્તાને 50 લાખ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુને 50 લાખ આપ્યા છે. આ સિવાય સિદ્ધેશ્વરગીરી મહંતને 25 લાખ, મહાદેવગીરીને 25 લાખ, મુક્તાનંદગીરી બાપુને 25 લાખ, જીવધૂણાવાળા મહંતને 15 લાખ, સતાદેવી પુણ્યતીર્થિને 15 લાખ, જયશ્રીગીરી મહામંડલેશ્વરને 25 લાખ. આમ લગભગ 10 લાખથી વધુ રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં. શું છે આખો વિવાદ? મિત્રો, મહંત તનસુખગીરીજીના દેહ વિલય બાદ તેમની ગાદી અંગેનો વિવાદ છેડાયો હતો. તનસુખગીરીજી ભૂતનાથના મહંત મહેશગીરીને તેમણે ચોટી કાપી શિષ્ય બનાવ્યા હતા. હવે પોતે અંબાજી મંદિરના મહંત બને એવો દાવો મહેશગીરી બાપુએ કર્યો હતો. મહેશગીરીએ જાહેરમાં એવું કહ્યું હતું કે હરિગીરીને ભવનાથમાંથી કાઢીશ નહીં ત્યાં સુધી હું મારા ગુરુ તનસુખગીરીને શ્રદ્ધાંજલિ આપવા નહીં જાઉં. અંબાજી મંદિર સોલંકી વંશમાં વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું. જમીનથી લગભગ 3300 ફૂટની ઊંચાઈ પર આવેલું મંદિર અંબાજી મંદિરનું ગુજરાતનું પશ્ચિમામુખી મંદિર છે. ભગવાન શિવ ભગવાન રૂપે અને પાર્વતી અંબાજી રૂપે અહીં વસે છે. આ જ મંદિરની ગાદી માટે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સુખદ અંત આવવો એ ખૂબ જ જરૂરી છે. શું છે અંબાજીનો ઇતિહાસ? મિત્રો, અંબાજી મંદિર સોલંકી વંશમાં વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું. જમીનની ઊંચાઈ લગભગ 3300 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. અંબાજીનું મંદિર ગુર્જરટપનું પશ્ચિમામુખી મંદિર છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી માતા અંબાજી રૂપે અહીં બિરાજમાન છે.